હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આલ્ફા વિદ્યા સંકુલના જબરજસ્ત એવા ડિજિટલ પ્લેટફોર્મની અંદર. અને આપણે વાત કરવાની છે ફિઝિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો ફન એન્ડ લર્ન સેશન વિથ આરકે સર સેશનમાં આપણે આગળ વધીએ માય ફ્રેન્ડ. અને આપણે ફર્સ્ટ જે શરૂઆત કરવાની છે, લાસ્ટ લેક્ચરનું પ્રોમિસ બાકી છે. કયું પ્રોમિસ? તો મેં કીધું હતું ટૂંકું અને ટચ વર્ઝન તમારા માટે હશે, બરાબર ને? તો તમે એની જ આતુરતાથી રાહ જોઈને બેઠા હશો. તો આજના દિવસની શરૂઆત એક જબરજસ્ત એવા ક્વેશ્ચનથી ન થઈ જાય. માનો કે કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ એક ક્વેશ્ચન કે જેની અંદર આપણે લાસ્ટ ઇક્વેશનની જે તારવણી હતી ને એ ઉપયોગમાં લેવાની છે. પણ પ્રશ્ન એ થાય કે સર, એ સમીકરણ ડાયરેક્ટલી કઈ રીતે યાદ રહી શકે? આપણે લોજિક સમજી લીધું, તારવણી સમજી લીધી, બધી જ વસ્તુ ક્લિયર છે, પણ એમસીક્યુમાં એ સીધું સમીકરણ અમારે યુઝ કરવું હોય તો કઈ કન્સેપ્ટ કરો છે બોસ? અહીંયા ધ્યાન. તો સૌથી પહેલા આપણે આ સમજેની ચર્ચા કરીએ. તો તમને એવું કીધું છે કે એક પ્રવાહીની અંદર, માની લ્યો કે એક કન્ટેનર છે, અહીંયા હું આકૃતિ સ્વરૂપે જ તમને એ જે વસ્તુ છે ને એની રજૂઆત કરી દઉં. માની લ્યો કે આપણે જેમ સમજેલા હતા એ રીતે એક કન્ટેનર છે વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત એવું, બરાબર છે? અને એની અંદર શું ભરેલું છે ભાઈ? એની અંદર શું ભરેલું છે? જો મને ખબર જ હતી, લ્યા દર વખત પાણી ન હોય, આ વખત કંઈક નવું કરીએ. એની અંદર પ્રવાહી ભરેલું છે, ટૂંકમાં કોઈ પણ બીજું લિક્વિડ છે, પાણી નથી. એટલે જો અહીંયા બલ્લું બલ્લું કલર આવશે નહીં. ઓકે, ચલો આ ઓરેન્જ કલરનું કોઈ પ્રવાહી કન્સિડર કરેલું છે. ઓકે, હાલો કશો જ વાંધો નહીં. હવે અહીંયા તમે એક પ્રકાશીય બલ્બ પણ મૂકેલો છે, આ જગ્યાએ તમારું પ્રકાશીય ઉદ્ગમ છે. પ્રકાશીય શું છે? બલ્બ છે, બરાબર? અચ્છા, હવે થોડુંક આનું આ જ કન્સેપ્ટ એ લોકો બીજી રીતે પણ પૂછી શકે. લાસ્ટ લેક્ચરમાં તમે શું મેળવેલું હતું? યાદ કરો. લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, તમે આને કેન્દ્ર તરીકે લઈ અને અહીંયા આર ત્રિજ્યાવાળો જે વિસ્તાર હતો ને એ મેળવેલો હતો, યાદ આવે ને? ઓકે, ચલો. તો હવે અહીંયા એ લોકો એવો પ્રશ્ન પૂછે છે કે માની લ્યો કે અહીંયા તમે જે લિક્વિડ લીધેલું છે, જે પ્રવાહી લીધેલું છે વિદ્યાર્થી મિત્રો, એનો વક્રીભવનાંક 5/3 છે. કેટલો છે? 5/3. અહીંયા બહારની બાજુએ તો તમને ખબર જ છે કે હવા હવાઈ જશે, એટલે અહીંયા વક્રીભવનાંક કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 1/1 હશે. અચ્છા, પ્રશ્ન સમજો. શું પૂછ્યો છે? કે તમારે આ જગ્યાએ કોઈ એક તકતી લેવાની, આ ટૂંકમાં અપારદર્શક તકતી છે, આમાંથી કિરણો પાસ થઈ શકે નહીં. તો તમારે આને, આ જે તકતી છે એને કેટલી ઊંડાઈએ રાખવી પડે, કેટલી ઊંડાઈએ રાખવી પડે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો અહીંથી જે પણ પ્રકાશના કિરણ આવશે એ તમને દેખાશે નહીં. તો એના માટે શું થાય? દેખાય ને એ માટે શું થાય? તો કે અહીંથી કોઈ એક કિરણ આપાત થાય એ અહીંયા જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવતું હોવું જોઈએ અને આ ખૂણો થીટા સી થવો જોઈએ. તો ભાઈ આ ખૂણો એ કેટલો થાય? થીટા સી. આ બધું જ તમને ક્લિયર છે, બધું. પ્રશ્ન સમજાનો શું કીધો? કે અહીંયા તમને તકતીની વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે ત્રિજ્યા 3 મીટર આપી દીધી. આ તકતીની ત્રિજ્યા કેટલી છે? ટૂંકમાં એક અપારદર્શક તકતીને તમારે આ જેનું કેન્દ્ર હોય, જોજો એવી એ શરત કીધી છે, એનું કેન્દ્ર છે એ એક્ઝેક્ટલી આ પ્રકાશીય ઉદ્ગમની નીચે આવે એવી રીતે તમારે એ જે કન્ટેનર છે ને એની ઉપર રાખવાની છે ને એની ઊંચાઈ. એટલે આમ તો તમે ઊંડાઈ કન્સિડર કરી શકો, અહીંથી આની ઊંડાઈ કેટલી થાય અને આના માટે ગયો તો અહીંથી આની ઊંચાઈ થાય. તો એ કેટલી જગ્યાએ મેન્ટેન કરવી પડે જેથી અહીંથી આવતા કિરણો તમને દેખાય નહીં. તો તમને ખબર છે અહીંથી આવતા કિરણો તમને ન દેખાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન જ થવું જોઈએ. કારણ કે આપણા અવલોકનકાર ટનટનાટન એવી સ્થિતિમાં અહીંયા ક્યાંક એ વસ્તુ નિહાળવા ઊભેલા હશે અને એની આંખમાં તો વિદ્યાર્થી મિત્રો કિરણ જાશે જ નહીં, તો એને કાંઈ દેખાવાનું છે જ નહીં. તો આના માટે વિદ્યાર્થી મિત્રો તમે જે સમીકરણ કન્સિડર કરેલું હતું ને એ સમીકરણ આવું હતું. જુઓ, ડી બરાબર આર પછી અંડર રૂટ n² - 1. આની મેં તારવણી તમને કહી દીધી હતી, હે ને? આ તારવણી કહી દીધી હતી, કેમ આવે બધી વસ્તુ તમને ખબર હતી. હવે આનું ટૂંકું અને ટચ વર્ઝન જોજો, અહીંયા ધ્યાન. આનું ટૂંકું અને ટચ વર્ઝન આને બધા આ રીતે યાદ રાખશે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે. કારણ કે આ સમીકરણ તમે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં મેળવવા તો ન જાઓ ને બોસ, કે ભાઈ તમારે પેલા અહીંયા સાઇન થીટા સી લગાડવાનો, પછી ક્રાંતિકોણની વ્યાખ્યા લેવાની, પછી બેયને સરખાવાના, પછી તમારું ભેગું થાય. તો એ માટે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને બધા આ રીતે યાદ રાખશે ડાયરેક્ટલી. જુઓ, તમારા માટે ટૂંકું અને ટચ વર્ઝન, ડી બરાબર r² - 1. શું યાદ રાખવાનું ભાઈ? ડી બરાબર r² - 1.
બ્રાહ્મણ ને કેટલા માથા હતા ભાઈ, ખબર જ હોય બધાને કેટલા હતા, 10 ને. તો ટોપી એ મોટી જોઈ થોડી, આ ટોપી પહેરાઈ દેવાની. તો પેલા લખવાનું ડી બરાબર, શું લખવાનું ભાઈ? ડી બરાબર રાવણ સ્ક્વેર માઇનસ 1. અને પછી રાવણ ને ટોપી પહેરા દેવાનું, વાત થાય પૂરી. રાવણ ને એ કે નથી મુકતા, એને ટોપી પહેરાવી દીધી. હવે આપણું કામ થઈ ગયું ને, આપણું કામ નીકળી જવું જોઈએ. રાવણ ને ભલે ટોપી પહેરાવી પડે, ડન. હાલો, થોડોક ખર્ચો વ્યાજબી છે પણ કામ નીકળવું જોઈએ. તો ડી બરાબર આર અંડર રૂટ એન સ્ક્વેર માઇનસ 1. હવે તમારે અહીં જોતા હોય ને કરતા બનાવી લ્યો, તો અહીંયા તમને એવું જ કીધું, જો તમારે d મેળવવાના છે ને r આપેલા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શું હતું, d આપેલા હતા ને r મેળવવા હતા, ડન ને. તો હાલો આ જગ્યાએ મને વિદ્યાર્થી મિત્રો કિંમત કન્સિડર કરાવો. r એટલે 3 મીટર છે, આ અંડર રૂટ, આ n ની કિંમત જો બદલી ગઈ, 5 ના છેદમાં 3 છે, તો અહીંયા 5 ના છેદમાં 3 એનો વર્ગ માઇનસ 1. હાલો આવું થશે, આગળ વધો ને વિદ્યાર્થી મિત્રો, વધતા રહ્યો તો 3 છે, આ અંડર રૂટ 25 ના છેદમાં 9 માઇનસ 1. ઓકે ચલો, તો અહીંયા તમે ચોકડી ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા શું આવે, તો કે 25 માઇનસ 9 અને ભાગાકારમાં 9, આવું આવે બરાબર. તો આ જગ્યાએ 3 તો છે, જુઓ 3 તો છે, 25 માઇનસ 9 એટલે 16, અને 16 ભાગાકારમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, 9 આવશે. તો આ 3 તો છે જ, આ 3 ગુણાકારમાં 16 નું વર્ગમૂળ 4 અને 9 નું વર્ગમૂળ 3. તો ફાઇનલી તમે થોડાક આગળ જાશો એટલે આ બંને વિદ્યાર્થી મિત્રો પ્રેમથી શું થશે, તો કે ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય. તો આપણી પાસે બાકી શું રહેશે, તો કે 4 મીટર. તો તમારે આ જે પણ તકતી આપેલી છે, જે પણ અપારદર્શક, જો એ પાછી અપારદર્શક હોવી જોઈએ, એમાંથી કિરણો નીકળવાનો જોઈએ, નહીંતર તો વળી પાછા તમને દેખાશે. તો એ અપારદર્શક તકતી છે, એને તમારે અહીંથી 4 મીટર ઊંડાઈએ રાખવી જોઈએ, જેથી અહીંયા શું થાય, જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, અને જેથી આ કિરણ અવલોકનકારની આંખમાં પ્રવેશે નહીં, મતલબ એને આ પ્રકાશીય ઉદ્ગમ દેખાશે નહીં, ડન. તો આજે લાસ્ટ લેક્ચરમાં મેં જે કન્સેપ્ટ કરાવેલો હતો એવો જ દાખલો, પણ શબ્દોની રમત છે, ફસાઈ જવું નહીં. અહીંયા શબ્દ બદલાઈ ગયા, અહીંયા કંઈક અપારદર્શક તકતી આવી ગઈ, કેટલી ઊંડાઈએ, મતલબ આજે છે એનાથી કેટલી ઊંચાઈએ રાખવી જોઈએ, જેથી તમને આ ઉદ્ગમ ન દેખાય. કામ તો ઉદ્ગમ ન દેખાડવાનું જ છે ને, તો ત્યારે આ સમીકરણ આવે આવે અને આવે, ડન. તો તમારું કામ થઈ ગયું, આપણું પ્રોમિસ પૂરું થઈ ગયું. લાસ્ટ લેક્ચરમાં જે ઇક્વેશન હતું એનું ટૂંકું અને ટચ વર્ઝન તમને મળી ગયું. હવે ડાયરેક્ટલી આ ટાઈપના ક્વેશ્ચન આવે વિદ્યાર્થી મિત્રો, તો સીધી વાત, નો બકવાસ, સીધું સ્પ્રાઇટ પીને કામ કરી દેવાનું થાય બરાબર. હાલો નેક્સ્ટ સ્ટેપ કન્સિડર કરીએ, 4 માર્ક્સનો અગત્યનો દાખલો. 4 માર્ક્સનો અગત્યનો દાખલો વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે એ તમને આકૃતિ જોઈને આઈડિયા આવી ગયો હશે કે કોના વિશે હશે. ચલો જીને કમેન્ટ કરો જીને, આકૃતિ જોઈને તમને નાનો મોટો આઈડિયા તો આવી જાય. આપણે જબરજસ્ત એવું એનિમેશન સાથે આ વસ્તુ સમજેલી હતી, અને એનું નામ છે ઓપ્ટિકલ ફાઈબર. વાહ ભાઈ વાહ, યાદ છે, પ્રકાશીય તંતુ. તો એને રિલેટેડ આ દાખલો છે. મેક્સિમમ આની અંદર ખૂણા મેળવવાનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તમને જે સ્કૂલમાંથી ટેબલ સેન્ડ કરવામાં આવેલું છે નેચરલ સાઇન અને નેચરલ ટેન માટેનું, એમાં સાઇનની કિંમતની ભરપૂર જરૂર પડશે. આપણી પાસે પણ અવેલેબલ છે, અને શક્ય હોય તો તમારી પાસે જે PDF આવેલી છે એ પણ ઓપન કરીને રાખજો, કારણ કે તમને એની અંદરથી ખૂણા જોતા આવડવું જોઈએ. આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો મેથડ સિમ્પલ છે, ખૂણા જોતા આવડવું જોઈએ, એટલે તમારું કામ થઈ ગયું બરાબર. તો આપણે સમજવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 17મો દાખલો. આ દાખલો કેમાં છે ભાઈ, સ્વાધ્યાયની અંદર આપેલો છે, 17 નંબરનો દાખલો છે. બે પોર્શન છે, પેલા એ આપેલો છે અને પછી બી આપેલો છે. આ બી મેં એટલે લીધો, આકૃતિ અહીંયા ખાલી આપેલી છે, કારણ કે જો વાંચો, રકમ વાંચો, આકૃતિમાં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવેલો છે. એટલે ટૂંકમાં કોર છે, કોર, એ કોરનો વક્રી ભવનાંક કેટલો છે, 1.68 છે. જે કોર છે ને વિદ્યાર્થી મિત્રો એનો વક્રી ભવનાંક તમે કન્સિડર કરી શકો 1.68. ઓકે, હાલો તો હું અહીંયા ખાલી જસ્ટ લખતો જાઉં છું કેસ નંબર એ માટે, કે અંદરની સાઈડનો વક્રી ભવનાંક વિદ્યાર્થી મિત્રો 1.68 છે. ઓકે, હાલો પછી પછી પછી, તો કે પ્રકાશ નળીનો આડછેદ, આડછેદ એટલે 3D પોર્શન નથી, 2D છે. ઓકે, હાલો બહારની બાજુએ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ, એટલે અહીંયા અહીંયા જે દ્રવ્યનું આવરણ લગાવેલું છે એને શું કહેવાય, ક્લેડિંગ કહેવાય ને. અંદરની સાઈડ વિદ્યાર્થી મિત્રો કોર હોય, અને બહારની સાઈડ વિદ્યાર્થી મિત્રો શું હશે, ક્લેડિંગ હશે. તો જુઓ તો એનો વક્રી ભવનાંક તમને આપેલો છે 1.44, તો કે ભાઈ ક્લેડિંગ વખતે આ આપેલું છે 1.44. ઓકે, હાલો આગળ વધ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પુનઃ
પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એ માટે આપાત કિરણોના નળીને અક્ષ સાથેના કોણનો વિસ્તાર જણાવો. ભાઈ આપાત કિરણ છે, આપાત કિરણ એની આ આ જે અક્ષ છે એની સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય, એને શું કહેવાય, આપાત કોણ. તો અહીંયા કોની રેન્જ તમારે ફાઇન્ડ કરવાની છે, કોની રેન્જ ફાઇન્ડ કરવાની છે, આપાત કોણની રેન્જ ફાઇન્ડ કરવાની છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આના માટે તમારે આપાત કોણની વિદ્યાર્થી મિત્રો રેન્જ ફાઇન્ડ કરીને આપવાની છે, આપાત કોણનો વિસ્તાર ફાઇન્ડ કરીને આપવાનો છે. મેં તમને જે ઓપ્ટિકલ ફાઇબર પૂરું થયું અને લાસ્ટ લેક્ચર તમે જોયો હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું બે પ્રકારના દાખલા હોય ઓપ્ટિકલ ફાઇબરમાં, એક વક્રી ભવનાકવાળા જે બુકમાં આપેલા નથી આપણે કરી લીધા અને જબરજસ્ત કન્સેપ્ટ થઈ ગયો, એક આપાત કોણવાળા જે બુકમાં આપ્યા છે. તમે અત્યાર સુધીની ચર્ચા જે સાંભળેલી હતી એમાં મેં તમને આટલું જ કરાવેલું હતું કે તમને કોઈ વસ્તુ છે એમાં વક્રી ભવન જે વક્રી ભવનાક છે ને ફાઇન્ડ કરવાનો હોય. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો આપાત કોણ છે ફાઇન્ડ કરશો તો એની ચર્ચા આપણે કરવાની છે. તો સૌથી પહેલા મેં તમને આટલો જસ્ટ ડેટા કન્સિડર કરી લીધો, આના માટે આપણે આકૃતિ પણ જોઈ લઈએ. જો આટલી વસ્તુ તમને ખાલી જે લખેલી છે ને એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી આકૃતિ જે ટેમ્પરરી બનાવેલી હતી ને ફટાકથી અહીંયા ત્યાં, તો સૌથી પહેલા અહીંયા ઓપ્ટિકલ ફાઇબરનું ઝૂમ બરાબર ઝૂમ વર્ઝન કન્સિડર કરીએ, રાઈટ? ઓકે, ચલો અહીંયા આ જે વિસ્તાર છે આને કહેવાય સપાટીને દોરેલો લંબ, બરાબર? આટલું ક્લિયર? હવે જોજો, હવે જોજો, ખાસ અહીંયા ત્યાં આ જગ્યાએ કિરણાકૃતિ કન્સિડર કરી લઈએ. આ આપાત કિરણ થશે, બરાબર? અહીંયા માઇનર વક્રી ભવન થાય એ ખબર હોય, પછી આ જગ્યાએ પૂર્ણ આંતરિક પરાવર્તન તમારે કરાવવું છે એના માટેની ચર્ચા કરવી છે. તો આ જે લંબ છે એને તમે એક્સપાન્ડ કરો, આટલી વાત બધાને ખબર જ હોય, આ ડિટેલિંગમાં વાત થઈ ગઈ. ચાલો ખૂણા બોલવા માંડો વિદ્યાર્થી મિત્રો. આ ખૂણો છે એ આઈ જેટલો હોય, બરાબર? આ ખૂણો છે એ આર જેટલો હોય, આ ખૂણો છે એ 90 જેટલો હોય, અને આ ખૂણો કેના જેટલો હોય ભાઈ? આ ખૂણો છે એ કેટલો હોય? આ ખૂણો હશે 90 ડિગ્રી માઇનસ આર. હવે આની ચર્ચા મારે ન કરવી પડે, ખ્યાલ પડે ને? ક્લિયર છે ને? આ ઓલરેડી આપણે મેળવી ગયા છીએ, ઓલરેડી આપણે મેળવી ગયા છીએ, બરાબર? ઓકે, ચલો પછી 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 અંદરની સાઈડ કોર છે, તો એન કોર તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 1.68. આની ઉપર તમે આવરણ ચડાવેલું છે. જો આ આવરણ, આના ઉપર ક્લેડિંગ, ક્લેડિંગ શું કામ એને ભાઈ લગાડવામાં આવે? બહુ સારી રીતે સમજાતા, લીકેજ અટકાવવા માટે, બરાબર? આ કોટિંગ નથી, ક્લેડિંગ છે. તો એ ક્લેડિંગનો વક્રી ભવનાક કેટલો આપેલો છે ભાઈ? તો કે ક્લેડિંગનો વક્રી ભવનાક વિદ્યાર્થી મિત્રો આપેલો છે તમને 1.44, જે દેખાય જ છે, બરાબર? હવે જોજો, ખાસ જોજો, આ જગ્યાએ શું હોય ભાઈ? આ જગ્યાએ આ પોર્શન છે એની એક બાજુએ કોર હોય, એક બાજુએ કોર હોય. જો આ બિંદુ છે, આ બિંદુ, આ બિંદુની નીચે કોર છે અને ઉપર શું છે? ક્લેડિંગ છે. પણ આ વિસ્તાર કન્સિડર કરો, આ વિસ્તારની એક બાજુએ કોર છે અને આ બાજુએ ક્લેડિંગ ન હોય, અહીંયા તો હવા હોય. અને વિદ્યાર્થી મિત્રો હવાનો વક્રી ભવનાંક કેટલો થાય? તો કે હવાનો વક્રી ભવનાંક થાય 1.1. હાલો આટલું ડન છે, આટલું ક્લિયર છે, પરફેક્ટ છે. હવે જોજો તમારે અહીંયા શું કરવાનું છે, તો તમારે ગમે એ રીતે કરી અને આ આપાત કોણની કિંમત મેળવવાની છે. તો જોજો આપણી પાસે બે બિંદુ છે, આને કહેવાય બિંદુ નંબર 1 અને આને કહેવાય બિંદુ નંબર 2. વાત આવે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ, તો મારા પ્રોમિસ પ્રમાણે આ જે સમ છે એની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? તો કે TIR, એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે. અહીંયા આપણે વ્યવસ્થિત થોડુંક લખી નાખીએ, TIR કોડવર્ડ છે એમાં વાત નહીં કરીએ, બરાબર ને? લખી નાખીએ કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે. પણ કયા બિંદુએ વાત કરવાની છે ભાઈ? ચલો તો મને કહો તો કયા બિંદુએ પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત કરવાની છે, એ બિંદુએ કે બી બિંદુએ? ચલો 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 કમેન્ટમાં ભાઈ જણાવો, કમેન્ટમાં જણાવો, એ અગત્યની વસ્તુ છે, હોને અગત્યની વસ્તુ છે. વેરી ગુડ માય ફ્રેન્ડ, વેરી ગુડ, બધાને ખબર પડી ગઈ કે ડેફિનેટલી અહીંયા જ કરાવવાનું છે ને. તો બી બિંદુએ પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે એક શરત જરૂરી છે, અને જે છે આપાત કોણની કિંમત. બોલી જાઓ વિદ્યાર્થી મિત્રો, આપાત કોણની કિંમત વિદ્યાર્થી મિત્રો ક્રાંતિ કોણ કરતાં કેવી થવી જોઈએ? વધારે થવી જોઈએ, આ ખબર જ છે. હાલો તો સૌથી પહેલાં આ જગ્યાએ ક્રાંતિ કોણ કેટલો થશે? કોણ કહેશે મને અહીંયા મારે ક્રાંતિ કોણ કેટલો લેવો ભાઈ? એ બિંદુ નથી,
સોરી ક્રાંતિ કોણ તો પછી આપાત કોણ કેટલો લેવો આ એ બિંદુ નથી હું બી બિંદુએ વાત કરું છું તો બી બિંદુએ આપાત કોણ કેટલો થશે ઘણા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટિંગમાં જ ભૂલ કરી નાખ એટલે જ મેં તમને કીધું ને આ સ્ટેટમેન્ટ ગુજરાતીમાં જ લખવાનું નહીંતર તમે ખાલી એમ લખો ને આઈ ગ્રેટર ધેન થીટા સી એવી આદત જ નહીં રાખવાની આપાત કોણ ગ્રેટર ધેન ક્રાંતિ કોણ પછી તમે મારો ભાઈ જોઈ લ્યો ને અહીંયા આપાત કોણ કેટલો છે તો કે આપાત કોણ છે 90 ડિગ્રી માઇનસ આર ખાસ ધ્યાન રાખજો કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ છે અગત્યની છે વન બાય વન એક એક સ્ટેપ જરૂરી છે આ દાખલો તમને મગજમાં અત્યારે ફાવી ગયો પછી કોઈ દિવસ નહીં જોવો પડે ને ચાર માર્ક અપાવીને જશે તો 90 માઇનસ આર ગ્રેટર દેન વિદ્યાર્થી મિત્રો થીટા સી થશે હાલો આટલું ક્લિયર આ શું કામ એને 90 માઇનસ આર ક્લિયર ને છતાં એક વખત કહી દઉં આ ત્રિકોણનો સરવાળો જે છે ખૂણાઓનો એ કેટલો થાય તો કે આર વત્તા 90 ડિગ્રી અને પ્લસ કેટલા બરાબર કેટલા થશે 180 આના ઉપરથી તમને મળી જશે એ જો કે આપણે વાત થઈ હોય પણ છતાં મેં તમને કહી દીધું બરાબર ને તો એ તમને ખબર જ છે એટલે હું આને રફ કરી નાખું છું બરાબર ઓકે ચલો અહીંયા આપણે થોડુંક ઇક્વેશન છે એ કન્સિડર કરવાનું છે આનું ચલો જીને તો ઇક્વેશન છે એ એ મુજબ આગળ વધીએ આ 90 ડિગ્રી માઇનસ આર એટલે 90 ડિગ્રી માઇનસ આર એટલે આનું ઇક્વેશન મને યાદ કરાવો તો કે થીટા સી ક્રાંતિ કોણનું સમીકરણ આવું છે ને સાઇન થીટા સી બરાબર એન પાતળાના છેદમાં એન ઘટ બરાબર ઓકે ચલો હવે આ બિંદુએ બી બિંદુએ પાતળા માધ્યમ તરીકે કોણ છે ને ઘટ માધ્યમ તરીકે ફટાકથી ભાઈ આ બી બિંદુમાં ઘટ માધ્યમ કોણ કહેવાય કોર કે ક્લેડિંગ ચલો ઝડપથી કમેન્ટમાં જણાવો વિદ્યાર્થી મિત્રો બી બિંદુની એક બાજુએ કોર છે એક બાજુએ ક્લેડિંગ છે તો ઘટ માધ્યમ કયું વાહ ભાઈ વાહ પ્રકાશીય રીતે ઘટ માધ્યમ થશે કોર અને પ્રકાશીય રીતે પાતળું માધ્યમ થશે ક્લેડિંગ હાલો આ તો ક્લિયર થઈ ગયું બધાને તો એનો મતલબ મારે અહીંયા થીટા સી બરાબર શું કન્સિડર કરવું પડે આ સાઇન આ બાજુએ જાય તો સાઇન ઇન્વર્સ બોલો સાઇન ઇન્વર્સ હાલો અહીંયા મારે જે વક્રી ભવનાંક મૂકવો પડશે કોનો મૂકવો પડશે ક્લેડિંગનો ને ક્લેડિંગનો વક્રી ભવનાંક કેટલો છે 1.44 અને આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આનો વક્રી ભવનાંક કેટલો છે તો કે 1.68 ચલો ભાગાકાર કરવાનો છે ભાઈ આ 1.44 અને આ 1.68 નો તમારે ભાગાકાર મને કહેવાનો છે ચલો અહીંયા શું આવશે તો કે આ જગ્યાએ 90 ડિગ્રી માઇનસ આર ગ્રેટર ધેન આ સાઇન ઇન્વર્સ હાલો જઈને અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું આપણે કિંમત મેળવવાની થશે એટલા માટે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી તમે કેટલા આંકડા રાખશો પોઈન્ટ પછી ચાર આંકડા રાખશો ચલો આ ભાગાકાર કરો ફટાકથી 1.44 ભાગાકારમાં 1.68 એટલે તમને વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી કેટલા આંકડા સુધી તમારે કમેન્ટ કરવાની છે તો કે પોઈન્ટ પછી વિદ્યાર્થી મિત્રો તમારે ચાર આંકડા સુધી કમેન્ટ કરવાની છે એટલે આનો આન્સર તમને કંઈક આવો મળશે ને 0.8571 આવું કંઈક મળશે બરાબર પછીના આંકડા આવું ગણો તમે કદાચ 7-2 લખ્યા હોય તોય વાંધો નથી હવે આની કિંમત આપણે જોવાની છે જે આપણું ટેબલ છે ને એમાંથી તો ચલો સાઇનની અંદર રિવર્સ ફંડા કન્સિડર કરવાનો છે તો તમારી પાસે પણ ટેબલ હશે અને મારી પાસે પણ ટેબલ છે 0.8571 એની નજીકનો તો પહેલાં આંકડો ગોતવો પડશે તો પહેલાં તો છે ને 8571 નજીક આવે એવો આંકડો તમારે કન્સિડર કરવો પડશે તો જુઓ તો અહીંયા 8572 છે દેખાય બધાને 8572 તો 8572 આગળ વિદ્યાર્થી મિત્રો કેટલો એંગલ બને અહીંથી 59 મળે અને કદાચ અહીંયા ઉપર ચાલ્યા જાવ તો 0 મળે તો અહીંથી 59 અને અહીંથી 0 બોલો અહીંથી 59 અને અહીંથી 0 થાય ને મેચ થાય ને જો અહીંયા ખાસ ધ્યાન આપી દો આ 8572 થોડુંક આગળ પાછળ હોય તો ચાલે આની આ બાજુએ શું લખેલું છે 59 અને ઉપર શું લખેલું છે 0 તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો શું આન્સર આવશે તો આ જગ્યાએ આપણો આન્સર આવશે 59 હાલો આટલી ખબર પડી તો અહીંયા આનો આન્સર આવશે 59 ડિગ્રી હાલો આટલું ક્લિયર થઈ ગયું તો હવે આ સિમ્પલી આ આમ જશે અને આ આમ જશે આને બરાબર જ સમજવાનું એટલે તમારે ખોટું ટેન્શન નહીં લેવાનું હાલો તો આ જગ્યાએ તમને શું મળશે ભાઈ તેથી 90 ડિગ્રી માઇનસ 59 અને અહીંયા ગ્રેટર ધેન આર થઈ જશે બરાબર
તો અહીંયા કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 60 70 80 અને 31 તમને મળે 90 ડિગ્રી માઈનસ 59 કરશો એટલે તમને 31 ડિગ્રી આન્સર મળશે હવે તમે આને આમાંય લખી શકો તમે આને વિદ્યાર્થી મિત્રો આમાંય લખી શકો 31 ડિગ્રી ગ્રેટર ધેન r હોય તો આવી રીતે આમાંય થાય ને r લેસ ધેન 31 આ થાય કે ન થાય તમે જ મન કયો હાલો તમને જ પૂછી લો આવું થાય કે ન થાય 31 ડિગ્રી ગ્રેટર ધેન r છે તો r લેસ ધેન 31 ડિગ્રી કે સાહેબ શું કામ આવું પૂછી નહીં કે ખોટે ખોટા એ કે અમને એમ લગાવો છો કે ભાઈ અમને કઈ આવડતું નથી અરે તમે જીનિયસ માઇન્ડ છો બધા થાય જ ને ભાઈ અને તમે સાવ સિમ્પલ કરો આ વાળો પોર્શન r બાજુ છે જો અહીંયા આ જ વાળો પોર્શન આ બાજુ છે બરાબર એટલે r ની કિંમત વિદ્યાર્થી મિત્રો 31 ડિગ્રી કરતા કેવી હોવી જોઈએ નાની આનો મતલબ એવો થાય r ની કિંમત 31 ડિગ્રી કરતા કેવી હોવી જોઈએ નાની તો તમે મને આમાંથી એવું કહી શકો કે r ની મેક્સિમમમાં મેક્સિમમ કિંમત કેટલી હોઈ શકે r ની કિંમત 31 ડિગ્રી કરતા નાની હોવી જોઈએ તો r ની મહત્તમમાં મહત્તમ મેક્સિમમમાં મેક્સિમમ કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી હોઈ શકે તમે જ મને જણાવો તો ડેફિનેટલી ભાઈ 31 ડિગ્રી થી સેજ ઓછી પણ નિયર અબાઉટ 31 તો કહી શકાય એટલે આટલું કરો ને આના ઉપરથી ફાઇનલ જવાબ તો ન મળે પણ આર મેક્સિમમ મળ્યા વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમે કહી દીજો બી બિંદુનું કામ તમે કર્યું તો બી બિંદુ પાસેથી તમને વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ મળી ગઈ એક વખત ખાલી પાછું કહી દઉં આપાત કોણની કિંમત ક્રાંતિ કોણ કરતાં વધારે હોય ત્યાંથી ચાઈ લાગ્યા ચાઈ લાગ્યા ચાઈ લાગ્યા તો આપણને આર મહત્તમ આ સમજાણું ને ભાઈ 31 કે એના કરતાં ઓછી તો મેક્સિમમમાં મેક્સિમમ 31 હાલો ડન ઓકે ચલો હવે જોજો આકૃતિમાં આવી જાઓ આકૃતિમાં આવી જાઓ તમને કોક એમ પૂછે કે આમાં ઓછામાં ઓછો આપાત કોણ કેટલો થાય હાલો આકૃતિ ઉપરથી જોઈન તમે કયો મને ઓછામાં ઓછો આપાત કોણ તો કે તમે આમ આપાત કરો ને કિરણ તો ઓછામાં ઓછો તો 0 થાય એ તો ફાઇનલ જ છે મિનિમમમાં મિનિમમ રેન્જ કેટલી આપાત કોણની 0 હવે આપણે 0 થી ક્યાં સુધી લઈ શકીએ ને એ જોવાનું છે તો કે સાહેબ 90 હવે એમાં શું પણ એમ નહીં ભાઈ આ આ આ ડેટા માટે ક્યાં સુધી વેલિડ છે 0 થી સ્ટાર્ટ તો થશે મેક્સિમમ રેન્જ 90 પણ મેક્સિમમ 90 સુધી જાય છે કે પછી 80 જ અટકી જાય છે 70 જ અટકી જાય છે એવું બને ને કે ભાઈ અહીંયા 60 ચાલુ અહીંથી જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય 70 જાય તો નથી થતું તો એ ફાઇન્ડ કરવાનું છે રેન્જ ફાઇન્ડ કરવાની છે તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એ બિંદુ દેખાતું હોય બે અલગ અલગ વક્રી ભવનાંક દેખાતા હોય બે અલગ અલગ ખૂણા દેખાતા હોય તો મને તો એક ભાઈ યાદ આવી ગયા તમને યાદ આવવા જોઈએ ચલો કયા ભાઈ યાદ આવે ફટાકથી કમેન્ટ કરો બિંદુ એ આગળ વિદ્યાર્થી મિત્રો બે અલગ અલગ માધ્યમના વક્રી ભવનાંક છે બે અલગ અલગ ખૂણા છે અને હજી હિંટ આપું બંને ખૂણા લંબ સાથેના છે જુઓ બંને ખૂણા વિદ્યાર્થી મિત્રો આ ખૂણો પણ લંબ સાથેનો જ છે અને આ ખૂણો પણ લંબ સાથેનો જ છે એટલે બંને વેલિડ છે વેરી ગુડ માય ફ્રેન્ડ એક તો ભાઈ છે એ કે આપણા સ્નેલ ભાઈ તો સ્નેલ ભાઈનો નિયમ અહીંયા કન્સિડર કરીએ તો n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2 મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોની ભૂલ અહીંયા થાય છે એ ન થાય એટલા માટે અહીંયા ધ્યાન આપો મેં તમને કીધું છે જે ખૂણો એનો જ વક્રી ભવનાંક બોલો જે ખૂણો એનો જ વક્રી ભવનાંક તો વિદ્યાર્થી મિત્રો તમે આ જગ્યાએ કન્સિડર કરવા જશો આ આકૃતિ તમે અહીંયા કન્સિડર કરો અહીંયા આઈ ખૂણો હોય આઈ ખૂણો તો કયો વક્રી ભવનાંક આવે હવાનો બોલો આઈ ખૂણો હોય તો હવાનો વક્રી ભવનાંક આવે અને આર ખૂણો હોય તો કોરનો વક્રી ભવનાંક આવે અગેન આઈ રિપીટ અહીંયા બધા ક્લેડિંગ લઈ લે છે ખબર નહીં અહીંયા ક્લેડિંગ ન હોય ક્લેડિંગ અહીંયા જ હોય ખ્યાલ પડે તો એ બિંદુમાં આઈ આવે આઈ આઈ પાસે કયો વક્રી ભવનાંક આવશે હવા અને 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 જ્યાં આર આવે ત્યાં શું હશે કોર હશે ઓકે ચલો તો આ જ વસ્તુ આપણે કન્સિડર કરીએ વિદ્યાર્થી મિત્રો અને આગળ વધીએ અને વધતા જ રહીએ તો આ જગ્યાએ હવે આપણો ડેટા કંઈક આ રીતે કન્સિડર કરવાનો રહેશે ચલો તો હવે અહીંયા હું લખું છું કયા બિંદુ આગળ તો કે મને આકૃતિ છે એ મગજમાં બેસી ગયેલી છે તમને હવે બેસી ગયેલી હોવી જોઈએ તો હવે હું અહીંયા લખું છું બિંદુ એ આગળ કેના નિયમ ઉપરથી ભાઈ સ્નેલના નિયમ પરથી ચલો ફટાકથી આ બાજુ તો કયા સમીકરણ પરથી n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2 આ નહીં લ્યા આના પરથી ઓકે ચલો
તો અહીંયા મને ખ્યાલ છે એ મુજબ હું જો અહીંયા આઈ ખૂણો લઉં તો આઈ ખૂણો ક્યાં, તો ભાઈ આઈ ખૂણો ક્યાં, તો હું તો ભૂલી ગયો, યાદ કરાવો યાદ કરાવો, હવા સાઈડ હતો કે કોર સાઈડ હતો, આઈ ખૂણો ક્યાં હતો? ઓકે 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 ઓકે, ચલો 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 ફટાકથી કમેન્ટ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ ભાઈ, તમને યાદ રહી ગયો, અહીંયા આવશે એન હવા, અને 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 હું આર ખૂણો લઉં, આર ખૂણો લઉં વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મારે શું લખવું પડે? તો કે અહીંયા મારે કોર લખવું પડે. હાલો ડન, હવે તમને એ ખબર છે, જો આપાત કોણ વધારે હોય તો વક્રીભૂત કોણ વધારે હોય, આપાત કોણ ઓછો હોય તો વક્રીભૂત કોણ ઓછો હોય. હવે કેટલી વાર આપણે જોઈ ગયું, તો પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એન હવા છે એની જગ્યાએ એન હવા જ રાખું, આ આઈની જગ્યાએ હું મેક્સિમમ લખું, તો પછી આ આરની જગ્યાએ પણ શું હોવા જોઈએ? મેક્સિમમ. તમને એમ થાય કેમ મેક્સિમમ લખ્યું? અરે ભાઈ, મહત્તમ આપાત કોણ ક્યાં સુધી છે એ તો મેળવવો છે, તો મહત્તમ આપાત કોણ મેળવવો હોય તો પછી આ વક્રીભૂત કોણ કેવો હોવો જોઈએ? મહત્તમ હોવો જોઈએ. સમજાણું? ક્લિયર? ડન. તો આના માટે D3 કમેન્ટ. ચલો આ સ્ટેટમેન્ટ માટે વિદ્યાર્થી મિત્રો ફટાકથી મને D3 કમેન્ટ મળવી જોઈએ. આ ક્લિયર? સ્નેલનો નિયમ છે. સિમ્પલી મેં તમને કીધું કે બંને ખૂણા વેલિડ છે, લંબ સાથેના છે, જેનો ખૂણો એનો વક્રીભવનાંક. પછી મેં કીધું ઇથે મેક્સિમમ, તો ઇથે મેક્સિમમ એમાં શું નવી નવાઈની વાત છે? ખબર જ છે. હવે કિંમત મૂકો, ચલો કિંમત મૂકો, તો હવા એટલે એક. આ સાઇન આઈ મેક્સિમમ એ તમને ખબર નથી. કોરનો વક્રીભવનાંક કેટલો હતો? 1.68. અને આ આર મેક્સિમમ લગભગ મારા મત મુજબ 31 મળ્યા હતા, છતાં રિસ્ક ન લેવાય, જોઈ લેવાય. જોવો જોઈએ, આર મેક્સિમમ 31 મળ્યા હતા, તો કે હા 31 મળ્યા હતા. અને કોરનો વક્રીભવનાંક કેટલો હતો? તો કે ભાઈ 1.68 હતો. ઓકે, ચલો હવે કેલ્ક્યુલેશન કરવાની છે. ચલો તો એક ગુણાકારમાં સાઇન આઈ મેક્સિમમ એટલે સાઇન આઈ મેક્સિમમ, આ 1.68 એટલે 1.68. ચલો 31 ડિગ્રી જોવાના છે. હવે આપણું ટેબલ છે એમાંથી સાઇન 31 કેટલા થાય એ જોવાના છે. તમારી પાસે ટેબલ છે, મારી પહેલાં પણ તમે કમેન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં તો ખાસ જોજો, નેચરલ સાઇનમાં જોવાનું, ઘણા 10માં જોઈ આવે, 31 જોઈ આવે પણ 10માં જોઈ આવે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ, ચલો આ નેચરલ સાઇનની અંદર આપણે 31 જોવાના છે, બરાબર? તો જુઓ, ચલ ભાઈ ઇથે આવી જા, ઇથે આવી જા, વાહ ભાઈ વાહ. તો આ જુઓ, સાઇન 31 કેટલા છે? 0.5150 છે. સાઇન 31 કેટલા છે? તો કે 5150. દેખાય બધાને? તમારી પાસે ટેબલ હશે એમાંથી પણ તમે જોઈ શકો સાઇન 31 કેટલા છે, 0.5150. ઓકે, ચલો તો આ કિંમત છે એ લઈ અને આપણે આગળ વધીએ. 0.5150, તો કે 0.51. ચલો આનો ગુણાકાર કરો ફટાકથી, 1.68 ગુણાકારમાં 0.5150 શું મળે, શું મળે? ચલો કમેન્ટ ફાસ્ટ ગાઈસ, કમેન્ટ ફાસ્ટ. આ બંનેનો ગુણાકાર કરી અને તમારે મને પોઈન્ટ પછી 4 આંકડા સુધી આપવાનું છે. ચલો જીને, શું આવે, શું આવે, શું આવે ફટાકથી? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જબરજસ્ત રિસ્પોન્સ, જબરજસ્ત રિસ્પોન્સ. બધાનો આન્સર કરેક્ટ છે. આ તો સિમ્પલ ગુણાકાર છે, હે ને? તો 1.68 ગુણાકારમાં 0.5150 તમે કરશો એટલે તમને, તમે કયો છો એ મુજબ 0.8652 મળશે. કેટલો મળશે? 0.8652, એટલે કે 8652. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓકે, ચલો તો હવે અહીંથી આઈ મેક્સિમમ મેળવવા હોય તો આઈ મેક્સિમમ બરાબર તમારા માટે આન્સર થશે વિદ્યાર્થી મિત્રો સાઇન ઇન્વર્સ 0.8652. જોઈએ, પાછા ટેબલની મુલાકાત લઈએ, આની નજીક આપણે ક્યાં રખડીએ છીએ? યાદ રાખજો, 8652 તમારે ફાઇન્ડ કરવાના છે ભાઈ. તો ચલો જીને, આપણે થોડાક આગળ વધીએ ત્યારે આપણે ભેગું થશે 8652. ચલો ચલો, કોને આન્સર મળે છે મને કમેન્ટ કરે ફટાકથી. 8652, વાહ ભાઈ વાહ. જોયું તમે? જોયું એ કે ના, ન જોયું તો ઝૂમ બરાબર ઝૂમ જોવો. 8652 એક્ઝેક્ટલી, 8652 મળે બધાને. તો અહીંયા અહીંયા શું છે ભાઈ 8652માં? અહીંયા શું છે? તો કે આ જગ્યાએ તમે કન્સિડર કરશો ને 8652માં, તો એ અહીંયા ભટકાય છે, 59 આગળ ભટકાય છે, 59 આગળ, હે ને? 8652ની અંદર તમે કન્સિડર કરો એટલે અહીંયા 59 છે અને અહીંયા 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 તો કે 9 છે, 59.9. અગેન આઈ રિપીટ, 59.9. અહીંયા 54 છે અને અહીંયા 9 છે. તો તમે આ રીતે કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ, આ રીતે તમે એને લખી શકો, બે રીતે લખી શકો. પહેલી રીત, તમે આને આ રીતે પણ કન્સિડર કરી શકો. આઈ મેક્સિમમ બરાબર તમે આન્સર લખી જ દીધેલો છે છતાં પણ 59.9 ડિગ્રી, અથવા તો 59 ડિગ્રી અને 54 મિનિટ આમ પણ ચાલે, એટલે 60 મિનિટે એક ડિગ્રી થઈ જાય.
એટલે 59 ડિગ્રી અને 54 મિનિટ. એટલે તમે આને વિદ્યાર્થી મિત્રો નિયર અબાઉટ તમે કન્સિડર કરી શકો 60, આવું પણ લઈ શકાય, આમાં બહુ ટેન્શન લેવું નહીં. તો આની રેન્જ કેટલી થઈ? જો 0 થી સ્ટાર્ટ થશે પણ ક્યાં સુધી વેલિડ રહેશે? તો અહીંયા લખવાનું આપાત કોણ આઈ નો વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો આપાત કોણનો વિસ્તાર કઈ રીતે કન્સિડર કરશો? તો કે 0 ડિગ્રીથી સ્ટાર્ટ થશે પણ એ 60 ડિગ્રીથી નાનો હશે. તો આ રેન્જ તમને મળે બરાબર ને, 90 સુધી અહીંયા જશે નહીં. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આવું કરી નાખો કે ભાઈ આ જગ્યાએ તમે ખૂણો 60થી વધારશો ને, આ જગ્યાએ ખૂણો 60થી વધારશો ને, પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. રેન્જ મેળવી દીધી, 0 થી ચાલુ તો થાય પણ ક્યાં સુધી? 60 સુધી. ડન. તો આ આ જબરજસ્ત રીતે તમને ખાલી આટલું જ યાદ રહેવું જોઈએ, બે પોઈન્ટ, પહેલા બી આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની શરત કન્સિડર કરવાની, પછી એ પોઈન્ટ આગળ સ્નેલનો નિયમ કન્સિડર કરવાનું. એટલે વાત પૂરી. તો મગજમાં બહુ વ્યવસ્થિત તમને બેસી જ ગયું છે પણ હજી જબરજસ્ત એવા માસ્ટર થઈ જાઓ એટલે આપણે આ પણ કન્સિડર કરી નાખીએ. બી ક્વેશ્ચન. ચલો બી ક્વેશ્ચન તમારે તમારી રીતે અત્યારે જ ગણતો જવાનો છે અને મારી પહેલા આન્સર કમેન્ટ કરતા જવાના છે. ચલો બધા ફૂલ ફોર્મમાં હો, પણ છે શું સમજી લ્યો, પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ જ ન કરવામાં આવે તો શું જવાબ હશે? મતલબ આનો આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જે તમને અત્યારે દેખાય છે એનો એ જ ક્વેશ્ચન, ખાલી એમાં તમને શું કીધું કે પાઇપ છે ને એમાં આવરણ બહારની સાઈડ કંઈ કરવામાં જ નથી આવતું. જુઓ તો આકૃતિ ડ્રો કરી દઉં તમને. એટલે અહીંયા આ સરફેસ હતું બરાબર, આ સપાટીને દોરેલો શું હતો ભાઈ? આ સપાટીને દોરેલો લંબ હતો. અચ્છા, કશો જ વાંધો નહીં. હવે જોજો, અહીંથી એક આપાત કિરણ જાય, અહીંયા સેજ માઇનર બેન્ડિંગ થાય, પછી આ જગ્યાએ સપાટીને દોરેલો લંબ હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય બરાબર. બે બિંદુ જેમ હતું એનું એ જ ભાઈ, એનું એ જ જોજો ખાલી. અહીંયા બી બિંદુ, અહીંયા એ બિંદુ. હવે ખૂણાની વાત કરી લઈએ ફટાકથી. અહીંયા આઈ ખૂણો, અહીંયા આર ખૂણો, આને તમે એક્સપાન્ડ કરો તો આ 90નો ખૂણો અને આ આ હવે તો નો જ કહું ને, હવે તો તમે માસ્ટર થઈ ગયા. 90 - 7. હવે ખાલી ચેન્જ એક જ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંદરની સાઈડ વક્રી ભવનાંક છે 1.68. બોલો કેટલો છે? 1.68. આ બાજુ તો હવા હતું જ, એટલે કે એન હવા એક હતા જ. હવે અહીંયા બે સાઈડ કોઈ આવરણ નથી. મતલબ હવે ઇથે પણ શું છે ભાઈ? હવા જ છે. બસ આટલો ચેન્જ. ખાલી તમને સાવ સિમ્પલ કહું ને, લાસ્ટ દાખલામાં જ્યાં જ્યાં તમે 1.44 મૂકેલા હતા ને ત્યાં એક મૂકવાનું, એટલે આપણું કામ થઈ ગયું. પણ છતાં પણ આપણે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધશું. ચલો તમે મારી પહેલા આ દાખલો કરતા હોય તો કમેન્ટ કરતા જાજો જવાબ બરાબર છે. સૌથી પહેલા બી બિંદુ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે કઈ શરત હોવી જોઈએ ભાઈ? કઈ શરત હોવી જોઈએ? વાહ ભાઈ વાહ, યાદ જ છે. તો કે પ્યોર ગુજરાતીમાં હો, એ મેં કહી દીધું શું કામ એને, કારણ કે તમારી આદત આય જ લખવાની હશે. એવું ન હોય, આપાત કોણ જ્યાં થતું હોય ત્યાંનો લેવાનો હોય. તો આપાત કોણની કિંમત વિદ્યાર્થી મિત્રો ક્રાંતિ કોણ કરતાં કેવી હશે? મોટી. ચલો તો અહીંયા આપાત કોણ કેટલો? આ બિંદુ એ જો, હજુ કહું છું આઈ નો લખાઈ જાય. આપાત કોણ અહીંયા કેટલો? 90 ડિગ્રી - R ગ્રેટર ધેન. ચલો ક્રાંતિ કોણ, તો ક્રાંતિ કોણની વ્યાખ્યા આવી છે કંઈક વિદ્યાર્થી મિત્રો, સાઇન થીટા સી બરાબર એન પાતળા ના છેદમાં એન ઘટ. હવે જોજો ખાસ જોજો, આ બી બિંદુની એક બાજુ હવા છે, હવે ક્લેડિંગ નથી, હવે એક બાજુ હવા છે અને એક બાજુ કોર છે. તો ઘટ માધ્યમ તરીકે શું લેશું ભાઈ? કોર. અને પાતળા માધ્યમ તરીકે શું લેશું? હવા. વાહ ભાઈ વાહ. ચલો તો અહીંયા શું આવશે? આ થીટા સી મેળવવું હોય તો ક્રાંતિ કોણ એટલે થીટા સી ને, તો થીટા સી અહીંયા આવશે સાઇન ઇન્વર્સ. પાતળું એટલે હવા એટલે એક, અને ઘટ એટલે કોર એટલે 1.68. આ ખબર પડે? આ ક્લિયર થાય? ડન છે. ઓકે, ચાલો ભાગાકાર કરો, આ બેયનો ભાગાકાર કરો જીને શું આવે ફટાકથી. તો 90 ડિગ્રી - R સાઇન ઇન્વર્સ તમારે કન્સિડર કરવાના છે 1 ભાગાકારમાં 1.68. પણ પોઈન્ટ પછી વિદ્યાર્થી મિત્રો ચાર આંકડા લેવા, એટલે ટેબલમાં મળી લે. તો આની વેલ્યુ તમને નિયર અબાઉટ આવી મળશે, જે કમેન્ટ મને મળી ગઈ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની આગળ હોય ને, 5952 સાઇન ઇન્વર્સ 5952. ચલો હવે આપણે ટેબલની અંદર જોઈએ અને આ જે છે એને આન્સર આપણે ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ, આની નજીકનો આન્સર 5952. તો કે આવું તો એકાદી વાર થોડું જોઈ ગયા હતા, તો પાછું આવશે ભાઈ જોઈ ગયા હોય તો. જુઓ તો 5952 આન્સર આપણે કન્સિડર કરવાનો છે. ચલો જીને ક્યાં છે આની અંદર
તો કે 5992 હતા ને, પણ આપણી પાસે આવું આવે છે 5990 મળ્યા, એટલે ચાલે ચાલે 5990. તો જોવો તો એ થોડું જોઈ લઈએ કેટલા છે. આ 5990 છે ને એની ડાબી બાજુએ તમે જાશો ને એટલે 36 આવે છે, 36 36 મળે છે, 36 બરાબર. અને ઉપરની સાઈડ જાઓ ને, ઉપરની સાઈડ તો ઉપરની સાઈડ મળે વિદ્યાર્થી મિત્રો મળે છે 8. એટલે અહીંયા હું આનો આન્સર કન્સિડર કરી શકીશ વિદ્યાર્થી મિત્રો 36.8. કેટલો કન્સિડર કરીશ? 36.8. તો 90 ડિગ્રી 5952 છે, આપણે તો 90 જોઈએ એવા નહીં. હા તો જો આ ધ્યાન રાખવાનું, હાલો ફરીથી જોતા આવીએ. એમાં શું છે? 5952, હાલો યાદ રાખવાનું છે, આંકડો ભૂલાય નહીં. 5952, ફરી પાછા, કશો જ વાંધો નહીં. હાલો આનું આ કામ નિરાતે જ કરવાનું, ખોટી ઉતાવળ નહીં કરવાની, બરાબર. 5952, તો જો અહીંયા 48 છે અને અહીંયા 62 છે, આ જગ્યાએ અહીંયા 48 છે અને અહીંયા 62 છે, તો વધારે નજીક કોણ કહેવાય? 5952ની વધારે નજીક જો 52 માંથી 62 કરો તો 10 ડિફરન્સ, પણ આ 52 માંથી 48 કરો તો 4 ડિફરન્સ, એટલે નજીક આ કહેવાય. તો 5948 કન્સિડર કરશું, અહીંયા તો 36 જ આવશે, 36 જ આવશે. અહીંયા શું આવશે? તો કે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો મળશે 0.4 મળશે, બરાબર. એટલે આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કન્સિડર કરવાનો છે 36.4 ડિગ્રી, 36.4 ડિગ્રી, બરાબર છે. ઓકે ચલો, તો આની બાદબાકી કરો જીને, શું મળે ભાઈ? આ 90 ડિગ્રી માઇનસ 36.4 ડિગ્રી, એટલે આ કેટલા મળે? ચલો 90 માઇનસ 36.4 કર્યા, આ માઇનસ થયું, તો આ માઇનસ હોય તો પ્લસ થાય ને, તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 53.6. એટલે અહીંયા આવશે 53.6 ડિગ્રી. આ ગ્રેટર ધેન આર, તો હવે મારે ન શીખવાડવું પડે, આના ઉપરથી તમે લખી શકો. તેથી આર લેસ ધેન 53.6 ડિગ્રી, મતલબ કે આરની મેક્સિમમમાં મેક્સિમમ કિંમત કેટલી થાય ભાઈ? 53.6 ડિગ્રી. હજુ આ જવાબ નથી, હજુ તો આ પહેલું સ્ટેપ થયું, ડન. હવે શું કરશું ભાઈ? બસ સેમ જેવું ત્યાં જ, અહીંયા ખાલી એકવાર જોઈ લ્યો. એ બિંદુ પાસે સ્નેલભાઈનો નિયમ, આઈની સાથે હવા આવશે, આરની સાથે કોર આવશે, એ તો ત્યાં હતું જ. આઈની સાથે હવા આવશે અને આરની સાથે કોર આવશે. તો ચલો આગળ વધીએ ને વધીએ આગળ, બરાબર. ઘણા બધા મિત્રો તો આગળ વધતા વધતા ક્યાંય પહોંચી ગયા છે, આપણે એની પાસે પહોંચવાની ટ્રાય કરીએ. ચલો તો એ બિંદુ પાસે વિદ્યાર્થી મિત્રો, એ બિંદુ પાસે કોના નિયમ મુજબ? સ્નેલના નિયમ મુજબ. ચલો આગળ નિયમ મુજબ વધો એટલે કાંઈ વાંધો ન આવે. તો અહીંયા તમારે પહેલાં લખવાનું N1 sin θ1, ફરજિયાત. ખોટા સ્ટેપ નહીં કાપવાના ભાઈ, આપણે ગમે એવા માસ્ટર થાય તોય ખોટા સ્ટેપ નહીં કાપવાના, ક્યારેક ઉતાવળમાં ભૂલ થઈ જાય, બરાબર. હાલો તો અહીંયા આપણે શું કહેતા હતા? જો હું I લઈશ તો અહીંયા મારે N હવા જ લખવું પડશે, અને જો હું અહીંયા આર લઈશ આર, તો મારે અહીંયા કોર લખવું પડશે. હાલો આયલું? હવે તમે અહીંયા આવું લખતા હતા કે ભાઈ આઈ જો મારે મેક્સિમમ જોઈતા હોય, કારણ કે મિનિમમ તો ખબર છે કેટલા? 0. મેક્સિમમ ક્યાં સુધી? તો પછી અહીંયા આર આઈ કેવા હોવા જોઈએ? મેક્સિમમ. હવે આ તો ન સમજાવવું પડે મારે, ડન છે. હવા એટલે 1. હાલો સાઈન આઈ મેક્સિમમ યા ખબર નથી, એના માટેની તો આ લપ છે. N કોર નો વક્રીભવનાંક 1.68, અને R મેક્સિમમ કેટલા મળ્યા એકવાર જોઈ લેવાય, રિસ્ક ન લેવાય. 53.6, આ 1.68 જ હતું, જો બતાવી દીધું. આ કેટલા મળ્યા છે ભાઈ? 53.6. ચલો અહીંયા કન્સિડર કરો, તો આ સાઈન 53.6 ડિગ્રી, બરાબર છે. આ વસ્તુ કન્સિડર કરી અહીંયા સાઈન 53.6. તો હકીકતમાં અહીંયા જે વેલ્યુ હશે, આપણે જે ખૂણો મળ્યો એ અહીંથી ચેક કરી લઈએ, 53.6 મેળવવાના છે. ચલો ટેબલમાં આવી જઈએ. હવે ઊંધી વસ્તુ, 53 અને 6.6 એટલે આ વાળી લાઈન છે, અને અહીંથી 53, આ બંનેને ભેગા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો કરી દઈએ. એમાં શું છે? તો જુઓ તો અહીંથી 53 અને અહીંથી 0.6, આ બંનેને ભેગા કરવાના છે. તમને દેખાય એટલું રાખું, ઝૂમ બરાબર ઝૂમ. ચલો આટલું દેખાય છે, વાંધો નથી. જોજો અહીંથી 53 આવ્યું અને અહીંથી 0.6 આવ્યું, એટલે આ કિંમત આવે છે, આ કિંમત આવે છે. અહીંથી 53 આવ્યું અને અહીંથી 0.6 આવ્યું, 80 49. કેટલા લખેલા છે? થોડુંક ઝૂમ કરું એવું હોય તો જો, હવે દેખાશે મેબી.
આ 80-49 છે. ડન. તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે જે કિંમત કન્સિડર કરીએ કે 80-49 નો લખતો આની આગળ પોઈન્ટ હોય જ, આની પોઈન્ટ હોય જ, બધા આંકડાની આગળ પોઈન્ટ હોય જ. 80-49 જેટલી કિંમત છે માય ફ્રેન્ડ. તો આ જગ્યાએ આપણે કન્સિડર કરીએ. ચલો ચલો ચલો, તો અહીંયા પહેલાં એ કિંમત લખી નાખીએ એટલે ભૂલાય નહીં, હે ને. તો આની કિંમત હતી 0.80 અને 49. આ 1.68 તો છે જ, અહીંયા સાઇન આઈ મેક્સિમમ એક ગુણાકારમાં, એટલે જ આ બંનેનો ગુણાકાર કરી બતાવો. 1.68 અને ગુણાકારમાં વિદ્યાર્થી મિત્રો 0.80 અને 49, એટલે 1.35 સમથિંગ આવશે, હે ને. હવે જોજો, હવે જોજો, હવે ખાસ અહીંયા ધ્યાન. જ્યારે જ્યારે આવું બને એનો મતલબ શું થાય, આનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? હકીકતમાં સાઇનની કિંમત 1 કરતાં વધારે તો હોતી જ નથી. તો અહીંયા તો 1 કરતાં વધારે મળી, તો એવું ન કરી નાખતા કે શક્ય નથી. સાચી વાત છે, શક્ય નથી, પણ આનો મતલબ એવો તો થાય ને કે ભાઈ 1.35 શક્ય નથી, તો મેક્સિમમમાં મેક્સિમમ ક્યાં સુધી શક્ય છે? તો કે 1 સુધી તો શક્ય છે. ખ્યાલ પડે હું શું કહું છું? એટલે જેની કિંમત 1.35 થતી હોય એની વચ્ચે ક્યાંક 1 તો થાય જ ને, તો અહીંથી ક્યાંક એમ પાછા ન વળી જતા શક્ય નથી, શક્ય નથી. એટલે એમ નથી કરવાનું. ફિઝિક્સમાં તમે આ રીતે આગળ વધતા હોય ને, ખૂણો તમને અહીંયા કિંમત છે 1.35 મળી, તો એનો મતલબ એની કિંમત 1 તો થઈ જ ને, તો તમારે એ રીતે કન્સિડર કરી અને આગળ વધવાનું. અને આગળ વધતા તમને માલુમ પડે કે સાઇન ઇન્વર્સ 1 કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો, સાઇનની કિંમત છે એ 1 ક્યારે હોય? તો કે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ 90 ડિગ્રીનો હોય ત્યારે હોય. તો એનો મતલબ જ્યારે આવરણ ન હોય એ કિસ્સામાં, જ્યારે આવરણ ન હોય એ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો આપાત કિરણનો જે વિસ્તાર છે એ તમે કેટલો કન્સિડર કરી શકશો માય ફ્રેન્ડ? તો 0 થી લઈ આઈ અને 90 સુધી, એટલે કે અહીંયા આખી રેન્જ અવેલેબલ છે. ખ્યાલ પડે શું કહેવા માંગુ છું? અહીંયા તમે ગમે એ ખૂણો કન્સિડર કરશો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે જ. તો આ આપાત કોણ મેળવવાની વાત કરી દીધી વિદ્યાર્થી મિત્રો. તો જો આ તમારો જે ક્વેશ્ચન છે માય ફ્રેન્ડ, એને તમે બી ક્વેશ્ચન કન્સિડર કરી શકો. અને અહીંયા જે આપણે ક્વેશ્ચન કન્સિડર કરેલો હતો એ લખેલો જ છે, એ ક્વેશ્ચન છે. તો અહીંયા તમે 0 થી તો સ્ટાર્ટ કરશો, પણ ક્યાં સુધી જઈ શકશો? 60, એટલે કોઈ જવાની ના નથી પાડતું કે 60થી વધારે ન જતા, એમ નથી કહેતું. 60થી વધારે જાશો તો પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય એવું કહે છે. ખ્યાલ પડે શું છે? બરાબર. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે જ્યારે આવી સ્થિતિ હોય, આજુબાજુ કોઈ આવરણ ન હોય, તો તમે 0થી સ્ટાર્ટ કરીને 90 સુધી, એટલે ઘણા કે સાહેબ સાવ 90 કરી તો આમ જતું રહીએ, પણ 90થી થોડુંક ઓછું, જો એટલે જ મેં વિસ્તારમાં એવું લખ્યું હશે, દેખાય બધાને દેખાય, વિસ્તારની અંદર મેં એવું જ લખ્યું હશે કે 90 નહીં 90થી ઓછું, માઇનર, થોડુંક ઓછું, એટલે એ અંદર તો પ્રવેશ કરી શકે. નકર એક્ઝેક્ટલી તમે આપાત કોણ 90 લેશો લ્યા, તો શું થશે? શું થશે જોવો તો, તમારું ફેવરિટ સેન્ટેન્સ થઈ જશે, સીધે સીધું કિરણ, સીધે સીધું જ. હવે અહીંયા જાતું જ નથી, અહીંયા જાતું જ નથી, તો પૂર્ણ આંતરિક પરાવર્તન કેમ થાય? ડન. એટલે 90થી માઇનર ઓછું. તો આ ક્લિયર થયું. 17મો દાખલો સ્વાધ્યાયનો વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત 4 માર્ક માટે જબરજસ્ત એવો દાખલો. અને તમને અત્યારે બહુ વ્યવસ્થિત રીતે ધ્યાન દીધેલું, એક એક ખૂણા આપણે કન્સિડર કરાવેલા છે ટેબલમાંથી. તમારી પાસે પણ ટેબલ છે તો તમે પણ આની ભરપૂર પ્રેક્ટિસ કરજો કે ખૂણો હોય તો મૂલ્ય કેમ મળે અને મૂલ્ય હોય તો ખૂણો કેમ મળે. ડન, ક્લિયર, પરફેક્ટ. તો આ જે સ્વાધ્યાયનો 17મો દાખલો છે માય ફ્રેન્ડ, એ 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ દાખલો તમારા માટે રહેશે. તો અત્યારે જેને વ્યવસ્થિત ધ્યાન દીધું છે એને આ વસ્તુ છે એ તમારે ખાલી ઉપર છલી હવે એકવાર જોવાની રહેશે, એટલે તમારું જે માઇન્ડ છે એની અંદર આ જે વસ્તુ બેઠેલી છે એ પાછી ચમકી જાય, સ્પાર્ક થઈ જાય, અને પછી તમારું નોલેજ છે બુસ્ટઅપ થયેલું છે, જબરજસ્ત રીતે બુસ્ટઅપ થઈ જાય એવો પ્રયત્ન રહેશે. બરાબર ને? તો આ વસ્તુ યોગ્ય સમયે નાનું મોટું પુનરાવર્તન પણ કરતું રહેવું, એના માટે ચેનલની અંદર પ્લેલિસ્ટ સુપર ડુપર બનેલું જ છે. તમે કોઈ પણ દિવસે તમારા ફ્રી ટાઈમની અંદર એમ થાય કે આ ટોપિકનું રિવિઝન કરવું છે, તો ત્યાં જઈ અને વસ્તુ રિવાઇઝ કરી શકો છો, પાછું તમારું જે નોલેજ છે બુસ્ટર કરી શકો છો. બરાબર છે? તો યોગ્ય સમયે બુસ્ટઅપ કરવું જરૂરી છે, જે કરતા રહેવું વિદ્યાર્થી મિત્રો. તો આજનો આ એપિસોડ છે એની અંદર આ બધી વસ્તુ કમ્પ્લીટેડ. એવરીવન બધાને ખૂણા મેળવતા આવડી જશે ને, અને સખત પ્રેક્ટિસ કરવાની છે બોસ. ખાસ
ખાસ એટલે ખાસ આ દાખલો આજે લેક્ચર પૂરો થાય તમે જોઈ લીધેલો પછી આ દાખલો સ્વ પ્રયત્ને એક વખત બધાએ રફલી લખી નાખવાનો છે તમારી રીતે ખૂણા ગોતવાના છે તમારી રીતે કિંમત મેળવવાની છે તો તમને ખબર પડશે એકાદી વાર કદાચ તમારી મિસ્ટેકય થાય નાની મોટી તો તમને એ જીવનમાં પ્રેરણા આપશે કે મિસ્ટેક એકાદી નાની મોટી થાય તો ભાગી નહીં જવાનું પણ ભવિષ્યમાં ન પડે એવી પ્રેરણા લઈ અને પાછું આગળ વધવાનું ખ્યાલ પડે તો આવા પોઝિટિવ થિંકિંગ સાથે આજનો જે એપિસોડ છે એને પૂર્ણ જાહેર કરીએ છીએ આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મળતા રહેશું મળીએ નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી બધાને આરકે સરના ટાટા બાય બાય સી યુ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ એન્ડ એન્જોઈંગ ધીસ સેશન.